गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज मंगलवार है तो आप गणित विषय शीखीशू ने। हाँ, तो हवे आज आप अपनी फेब्रुआरी ने मार्च महीना की बुक है। जो आ बुक है ने बधा पास फेब्रुआरी मार्च नी, बराबर। तो आ बुक में आप गणित विषय शीखवा है। हवे नवी नवी बुक शुरू थी गई तो हवे आप नव शीखवा है। तो आ बुक पर पेज नंबर 24 पर गणित विषय शुरू थाय छे आपणो। एमां आपणे अहीं एक प्रवृत्ति करवानी छे सरस मजानी, के ऊपर कई वस्तु कहेवाय अने नीचे कई वस्तु कहेवाय एने ओळखवानी छे। तो तमने लगभग तो ख्याल हशे ज, पण आपणे अहीं चित्रो जोईए अने अहीं लखीए छीए। तो जुओ, अहीं आपणे जे चित्रो आपेला होय, एक ज बॉक्सनी अंदर बे चित्रो आपेला छे, एमां जे चित्र ऊपरनी बाजू होय एनी बाजूमां जे आवुं आपेलुं होय ने, एमां राइटनी निशानी करवानी आवी। अने जे चित्र नीचेनी तरफ आपेलुं होय एनी बाजूना आवा खाली बॉक्समां आपणे आवी ચોકડીની નિશાની કરવાની છે। તો જુઓ, આ ચિત્રમાં શું આપેલું છે? સૂરજદાદા છે અને ઘર છે। તો આ સૂરજદાદા અને ઘર બંનેમાંથી ઉપર કોણ છે? સૂરજદાદા ઉપર છે ને, તો એની બાજુના બોક્સમાં આપણે રાઈટ કરવાનું, અને ઘર નીચેની તરફ છે ને, તો એની બાજુના ખાલી બોક્સમાં આપણે ચોકડીની નિશાની કરવાની। એ જ રીતે અહીંયા જુઓ, આ શું છે? એરોપ્લેન છે અને આ કાર છે। તો એરોપ્લેન ને કાર એ બંનેમાંથી ઉપર કોણ છે? ઉપર એરોપ્લેન છે, એટલે એની બાજુમાં આપણે રાઈટની નિશાની કરીશું। અને કાર નીચે છે એટલે એની બાજુના આ ખાલી બોક્સમાં આપણે ચોકડીની નિશાની કરીશું, બરાબર। ત્યાર પછી નીચે જુઓ, અહીંયા એક સફરજન આપેલું છે અને એક કેળું આપેલું છે ને, તો સફરજન અને કેળું એ બંનેમાંથી ઉપર કોણ છે? સફરજન છે ને, તો એની પાસેના બોક્સમાં આપણે રાઈટ કરીશું। અને કેળું નીચેની તરફ છે એટલે એની બાજુના બોક્સમાં આપણે ચોકડીની નિશાની કરીશું આ રીતે। ત્યાર પછી અહીંયા જુઓ તો બાજુના ચિત્રમાં શું આપેલું છે? એક ઝાડ છે અને જીરાફભાઈ છે ને, તો આ બંનેમાંથી ઉપર કોણ છે? ઝાડ ઉપર આપેલું છે, જીરાફ નીચે આપેલું છે, તો ઝાડ ઉપર છે તો એની બાજુમાં આપણે રાઈટની નિશાની કરીશું, અને આ જીરાફભાઈ નીચે છે તો એની બાજુમાં આપણે ચોકડીની નિશાની કરીશું, બરાબર। આ રીતે તમને બધાને સમજાયું કે એક બોક્સની અંદર આપેલા બે ચિત્રોમાં જે ઉપર હોય એની ઉપર એની બાજુના ખાલી બોક્સમાં રાઈટ કરવાનું, અને જે ચિત્ર નીચે હોય એની બાજુના ખાલી બોક્સમાં ચોકડી કરવાની? તો આ રીતે તમને સમજાઈ ગયું હોય તો બાજુના પેજ ઉપર હવે આપણે જોઈએ કે આપેલા જે ચિત્રો છે એમાંથી જે ચિત્રો ઉપર હોય એમાં રાઈટ કરવાનું છે આની જેમ જ, અને નીચે હોય એની બાજુમાં ચોકડી કરવાની છે। તો અહીંયા પણ જુઓ, અહીંયા કેન્ડલ આપેલી છે એટલે કે મીણબત્તી, તો એ ઉપર છે એટલે એની બાજુમાં રાઈટ કરવાનું। અને આ કેક છે ને, આવો બધાને મજા આવી ગઈ ને કેક જોઈને, તો આ કેક નીચે છે તો એની બાજુમાં આપણે અહીંયા બોક્સમાં ચોકડી કરવાની। હવે અહીંયા વાદળ આપેલું છે અને છત્રી આપેલી છે ને, તો વાદળ અને છત્રી બંનેમાંથી ઉપર કોણ છે? વાદળ છે, તો વાદળના બોક્સમાં રાઈટ અને છત્રીના બોક્સમાં ચોકડી કરવાની। હવે અહીંયા નીચે જે ચિત્ર આપેલું છે મેં જુઓ, એક બુક છે અને સ્કૂલ બેગ છે, તો બુક અને સ્કૂલ બેગ બંનેમાંથી ઉપર કોણ છે? સ્કૂલ બેગ, એટલે એના બોક્સમાં રાઈટ અને બુકના બોક્સમાં ચોકડી। ત્યાર પછી અહીંયા શું આપેલું છે? કેપ આપેલી છે જોકરની, અને અહીંયા જોકર આપેલો છે તો એ બંનેમાંથી ઉપર કોણ છે? કેપ ઉપર છે એટલે અહીંયા કેપ પાસેના બોક્સમાં રાઈટ, અને જોકર નીચે છે તો એની પાસેના બોક્સમાં ચોકડી કરવાની। તો સમજાયું તમને લોકોને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? ઉપર અને નીચે કોને કહેવાય એ આપણે અહીંયા શીખ્યા છીએ। તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો, તમારી જે ફેબ્રુઆરી માર્ચ મહિનાની બુક છે એમાં પેજ નંબર 24 અને પેજ નંબર 25 ઉપર આ જ રીતે ઉપર અને નીચેના ચિત્રોમાં રાઈટ અને ચોકડીની નિશાની કરવાની છે, કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો।